ક્લબ સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છું અને સંસ્થા પણ રજિસ્ટર્ડ સંસ્થા છે. અને છેલ્લા 20 વર્ષથી આ લાખોટા નેચર ક્લબ સર્પ બચાવની કામગીરી કરે છે અને સર્પ બચાવ સાથે સાથે પક્ષી બચાવની પણ કામગીરી કરે છે અને અન્ય વાઇલ્ડલાઈફ જીવોની બચાવની કાર્યગીરી કરે છે. અને અત્યારે અમારી પાસે ધીમે ધીમે જોડાતા અત્યારે લગભગ 150 થી 200 જેટલા મેમ્બર્સો છે અને એમાંથી વાઇલ્ડલાઈફ રેસ્ક્યુઅર આપણે કહીએ કે સ્નેક બચાવની કામગીરી સાથે જોડાયેલા હોય તો અમારી પાસે અત્યારે 20 થી 25 એક્ટિવ મેમ્બર્સ છે કે જે એક્ટિવિટીમાં સાથે જોડાયેલા છે. અને એમાં અત્યારે અમને છેલ્લી 20 વર્ષની આ પ્રવૃત્તિમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો બહુ સારો સહયોગ મળેલો છે કે અત્યારે અમે કદાચ સાપ પકડીને લઈ આવતા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને જગ્યા પણ પ્રોવાઈડ કરેલી છે. ફોરેસ્ટના ક્વાર્ટર્સ જ આપેલા છે કે જેમાં આપણે સાપ બચાવીને રાખી શકીએ ત્યાં એમને કેપ્ટિવિટીમાં રાખી અને પછી દર સન્ડે અમે છોડી દઈએ છીએ ફોરેસ્ટમાં જ. અને એમાં પણ છોડવામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો બહુ સારો સહયોગ છે. જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોઈ જગ્યા હોય કે ફોરેસ્ટની કોઈ જગ્યા હોય તો એમાં એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને ત્યાં અમે છોડીએ છીએ ફોરેસ્ટના સાપ. અમારી સંસ્થા દ્વારા અમારા બધા મિત્રોને ભેગા થઈને એવરેજ ડેટા અત્યારે લાસ્ટ છેલ્લા 2 મહિનાનો કહું તો જૂન મહિનામાં 308 સ્નેક અમે લોકોએ રેસ્ક્યુ કરેલા જે આપણા સિટી વિસ્તાર અને આજુબાજુના ગામડામાંથી છે. જુલાઈ મહિનામાં 310 સ્નેક રેસ્ક્યુ કરેલા છે જે આપણા સિટી વિસ્તારમાંથી મળ્યા. એમાં બંને સર્પો છે, ઝેરી અને બિનઝેરી બંને પ્રકારના સર્પો જોવા મળે છે. લાસ્ટ છેલ્લા 1 વર્ષનો હું તમને અંદાજ કહું તો 1800 થી 1900 જેવા સર્પ છે જે અમારી સંસ્થાના બધા મેમ્બરો દ્વારા ખાસ રેસ્ક્યુ કરી અને કુદરતના ખોડે પાછા વિહરતા કર્યા છે. વર્ષ દરમિયાન ચોમાસા ઋતુમાં વધારે સાપ નીકળતા હોવાની શક્યતા વધારે હોય છે કેમ કે એ દરમિયાન એને શિયાળા માટે એ શીત સમાધિમાં જતા હોય એટલે એને એનું જમવાનું મતલબ એનું જે ફૂડ છે એ લઈ અને એ 4 મહિના શીત સમાધિમાં જતા રહે છે એટલે ચોમાસું સાપ વધારે એક્ટિવ હોય છે. જામનગરમાં અને એના આસપાસના એરિયામાં ઝેરીમાં કોબરા અને કાળોતરો જે બંને ઝેરી સર્પો છે અને બિનઝેરી સર્પોમાં ઘણા બધા છે સર્પો જેમ કે દામણ છે, કોળિયો છે, પછી મીઠા પાણીનો ડેંડો છે, એવી રીતે ઘણા બધા બિનઝેરી સર્પો મળી. અમારા મેમ્બરો દ્વારા આખા દિવસમાં ફોન ચાલુ રહ્યો, ઓલમોસ્ટ દિવસના અમારા જે ગ્રુપ દ્વારા 10 થી વધારે રેસ્ક્યુ કોલ એટેન્ડ એવરેજ થતા હોય છે. અલગ અલગ કોલ છે, અલગ અલગ સિટીના એરિયામાંથી આવતો છે. એમાં ઘણી ક્રિટિકલ મુમેન્ટ પણ હોય છે જેમ કે સાપ છે એ કોઈ જગ્યાએ નળિયામાં હોય, કોઈના સ્કૂટરમાં ઘૂસી ગયો હોય, ઝાડ ઉપર હોય, કોઈ જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં હોય, તો ઘણી બધી વાર લોકો પરેશાન થતા હોય. આવી જગ્યાએ સ્નેક રેસ્ક્યુમાં જતી વખતે અમારે ઘણી બધી વાર વખત સમય પર લાગી જતો હોય રેસ્ક્યુમાં. ખાસ હમણાંની વાત કરું તો હમણાં જ એક સ્નેક છે એ કૂવામાં જોવા મળેલો. ત્યાંના લોકોએ 3-4 દિવસ સુધી એને ઓબ્ઝર્વ કર્યો, કૂવાની બહાર નીકળી શકે એમ નહોતો. જે આપણા જામનગરના ચંગા ગામના પાટિયા પાસે આ સ્નેક જોવા મળ્યો, એ લોકો અમને હેલ્પલાઇન દ્વારા અમારો સંપર્ક કરેલો. અમારા વોલેન્ટિયર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી ઇક્વિપમેન્ટ અમારી સાથે હતા, દોરડું અને રોપને લીધે અંદર અમે જઈએ અને સ્નેકને અંદાજે 15 મિનિટની જેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી અને પાછો રેસ કરવાનો. આ સાપ છે એ કોબરા રહેલો હતો જે ખૂબ જ ઝેરી સાપ માનવામાં આવે છે અને આપણા ત્યાંના વિસ્તારમાં જોવા મળે છે. સાપ એવો જીવ છે કે જેની સાથે વર્ષોથી ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. તો સાપ માટે એમ કહી શકીએ કે જ્યારે ખાસ આજે નાગપંચમી છે તો એની જે માન્યતાઓ છે એ દૂર કરી શકાય તો વધારે સારું. ને એના માટે એમ કહી શકાય કે પેલી ખાસ નાગપંચમી છે એટલા માટે એમ કહી શકાય કે નાગને લોકો જે ભાવનાથી દૂધ પીવડાવે છે પણ એ ખરેખર માન્યતા છે કે સાપ દૂધ પીવે છે. સાપ ખરેખર દૂધ પીતો જ નથી અને એના ખોરાકનો ભાગ પણ નથી. સાપનું દૂધ પીવું એના ખોરાકનો ખરેખર ભાગ જ નથી. પણ એ વસ્તુ આપણે મદારીઓ પાસે સાંભળેલી છે અને મદારીઓ પાસે જોયેલી છે કે દૂધ પીવડાવતા અને આપણે સાંભળેલું છે મદારીઓ પાસે કે સાપ દૂધ પીવે અને એની પાસે જે સાપ હોય છે એ દૂધ એટલા માટે પીવે છે કે મદારી સાપને ઘણો ટાઈમ સુધી કેપ્ટિવિટીમાં રાખે છે અને ભૂખ્યો તરસો પણ રાખતો હોય છે. એટલે જ્યારે મદારીની પાસે સાપની પાસે દૂધ રાખે છે ત્યારે મદારીનું જે દૂધ પીવે છે એટલા માટે પીવે છે કે ઘણા ટાઈમ ત્યાં તરસો હોય છે એટલા માટે. બાકી ખરેખર સાપ દૂધ પીતો જ નથી અને જો સાપ દૂધ પીવે તો એની હેલ્થ માટે પણ સારું નથી. જો સાપ દૂધ પીવે તો એને ન્યુમોનિયા થઈ જાય છે અને થોડા ટાઈમ પછી તરત જ એનું મૃત્યુ થઈ જાય છે.
એટલે આવી ઘણી બધી માન્યતા છે દૂધ પીવા સાથેની, જેમ કે આપણે એવું માનતા હોય છે કે સાપમાંથી નાગને મારીએ તો નાગની બદલો લેવા આવે છે, કે નાગણને મારીએ તો નાગ બદલો લેવા આવે છે, પણ એ પણ ખરેખર માન્યતા છે એવું કંઈ હોતું નથી. કેમ કે સાપને ખરેખર એટલો બધો ડેવલપ બ્રેન જ નથી કે એવી બધી સારી એની મેમરી જ નથી કે એટલું બધું યાદ પણ રાખી શકે. અને ખાસ જે આપણે માનીએ છીએ કે સાપને મણી હોય છે કે મૂછુંવાળો સાપ હોય છે, ખરેખર સાપને મણી હોતી જ નથી કે સાપને કોઈ મૂછું જ નથી હોતી. ઇનફેક્ટ એમ કહી શકીએ કે સાપના શરીર ઉપર એવી કોઈ ગ્લેન્ડ નથી કે જેનાથી રૂવાટી ઉગે, એટલે સાપને મૂછું નથી હોતી ને મણી પણ નથી હોતી.